કણોની ગતિ અનિયમિત હોય છે અને આ અનિયમિત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુ દબાણ ઉદ્ભવે છે. આ થયા વાયુ અવસ્થાના ગુણધર્મ. હવે આગળ આપણે જોઈએ કે જે જુદા જુદા અવસ્થાના ગુણધર્મ જોયા છે, જે સખતાઈ છે, સંકોચનીયતા છે. આપણને ખબર ઘન પદાર્થ છે વધારે એકદમ સખત હોય, એના જોઈએ સખતાઈ એટલે શું? તો કે પદાર્થ પર બળ લાગતા તેના પરિણામે એના મૂળ આકાર જાળવી રાખે છે. પદાર્થ પર જો બળ લાગે છતાં પણ એ પદાર્થ તેનો મૂળ આકાર જાળવી રાખે, આ જે ગુણધર્મ છે એને સખતાઈ કહેવાય. પદાર્થ ગમે તેવું તમે બળ લગાડો છતાં એનો આકાર બદલાતો નથી, એનો મૂળ આકાર એ જાળવી રાખે, કે જેને શું કહે છે સખતાઈ. બીજું આપણે જોઈએ સંકોચનીયતા. સંકોચનીયતા અથવા તો તેને દબનીયતા પણ કહેવાય. સંકોચનીયતા એટલે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, બાહ્ય બળ લગાડતા આ ઘટક એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા કહે છે. સંકોચનીયતા એટલે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, એટલે કે દ્રવ્યના જે કણો છે એમની વચ્ચે જગ્યા હોય છે, અને બાહ્ય બળ લગાડીએ ત્યારે શું થાય કે આ બે ઘટક કણો છે એકબીજાની નજીક આવે, એ જે આ ગુણધર્મ છે તેને શું કહે છે સંકોચનીયતા અથવા દબનીયતા કહે છે. આપણે હમણાં આમાં જોયું કે જે એલપીજી છે કે સીએનજી, એમના જે કણો છે એની વચ્ચે જગ્યા હોય એને બાહ્ય બળ લગાડે એટલે વધારે માત્રામાં રહેલું જે વાયુ છે એ ઓછા નાના કદના પાત્રમાં પણ સમાઈ શકે છે. આગળ આપણે જોઈએ તરલતા. તરલતા એટલે દ્રવ્યના ઘટકનો જુદી જુદી દિશામાં વહન પામતા ગુણધર્મને તરલતા કહે. તરલતા એટલે દ્રવ્યના ઘટકનો જુદી જુદી દિશામાં વહન પામતા ગુણધર્મને તરલતા કહે. ત્યાર પછી આકાર. ઘન અવસ્થામાં મહત્તમ આણ્વીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. ઘન અવસ્થામાં મહત્તમ આણ્વીય આકર્ષણ બળ, ઘન પદાર્થ હોય તેના ઘટકણો વચ્ચે મહત્તમ આકર્ષણ બળ હોય છે અને તેને કેવો છે ચોક્કસ આકાર હોય છે. ત્યાર પછી જો ગતિ ઊર્જા. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઊર્જાને ગતિજ ઊર્જા કહે છે. ગતિજ ઊર્જા એટલે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઊર્જાને ગતિજ ઊર્જા કહે છે. છેલ્લે આપણે જોઈએ ઘનતા. ઘનતા એટલે પદાર્થના પ્રતિ એકમ બળ ના દળને તેની ઘનતા કહે છે. પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. અને ઘનતા બરાબર શું થાય તો કે દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં